રાધે રાધે મિત્રો, શું કે બધા મજામાં? હમણાં ઘણા બધા સમયથી કઈ મૂક્યું નથી અને આજે રવિવાર છે, ફ્રી છું, તો વિચાર આવ્યો કે લાવ ને કઈક નવીન મૂકીએ. થોડી ઘણી વાતો ભેગી થયેલી છે અને ખાસ કોઈકે પૂછેલું, કોઈકે કીધેલું, એટલે વિચાર આવ્યો કે કઈક કોક સુધી આપણે પહોંચાડીએ. એ બાને થોડોક વોચ ટાઈમ વધશે, એક બે સબસ્ક્રાઈબર વધી જાય, તો શું ખોટું છે? હા મિત્રો, માય સેલ્ફ ઓલ ઇઝ વેલ એન્ડ આઈ કેન ડુ એનીથિંગ. આઈ એમ ચેન્જિંગ ફ્રોમ ટુડે. હું આજથી મારી જાતને બદલવાનો પ્રયત્ન કરીશ. ખાસ કરીને આમ તો મોટા ભાગની જે કઈ વિડીયો બનાવવામાં આવે છે, જે સ્પીચ હોય છે, એ વિદ્યાર્થીઓને રિલેટેડ હોય છે. આ પણ કઈક વિદ્યાર્થીઓ માટે જ છે. દસમા અને બારમા વાળાની પરીક્ષા નજીક આવી રહી છે, તો એને અનુલક્ષીને કંઈક થોડું ઘણું બનાવેલું છે. કે જીવન એક ખૂબસૂરત સ્વપ્ન છે, જીવન એક ખૂબ જ મજાનું સ્વપ્ન છે, અને સ્વપ્ન હંમેશા સુંદર જ હોય. જે સ્વપ્ન આંખોથી દેખાય છે પણ હકીકતમાં પુરવાર થતું નથી. જિંદગી એક ખૂબસૂરત સ્વપ્ન છે, જે ખુલ્લી આંખોથી દેખાય છે પણ હકીકતમાં ક્યારેય પુરવાર થતું નથી. કરવું હોય કંઈક અલગ અને થઈ જાય છે કંઈક અલગ. વિચારીએ છીએ કંઈક અલગ અને અમલમાં આવે છે કંઈક અલગ. સાહેબ, જીવનમાં ઘણું બધું કરવાની, પામવાની ઈચ્છા અને ચાહત હોય છે આપણામાં. ઘણું બધું પામવાની તીવ્ર ઈચ્છા અને આપણામાં ચાહત પણ હોય છે, પણ જયારે એને પામવા નીકળી છે ને ત્યારે તો કે અધવચ્ચે જ રસ્તામાં મારી હિંમત તૂટી જાય છે. અર્ધે પહોંચીએ પછી એમ થાય કે હવે આપણાથી આ નહીં થાય, ત્યાંથી આપણે છોડી દઈએ છીએ. સ્વપ્ન આપણા અધવચ્ચે તૂટી જાય છે રસ્તામાં, અને ખાખ થઈ અને ધૂળમાં મળી જાય છે. માટે શું કરવું તે કઈ સમજાતું જ નથી. અરે સ્વપ્ન જોવાના, અર્ધે પહોંચવાનું, તૂટી જવાનું, ખાખમાં ખપી જવાનું, કરવાનું શું? આજ આમ જ જિંદગી કાઢવાની? સ્વપ્ન જોવો, મહેનત કરો, અધવચ્ચે જાઓ, નહીં તૂટી ગયા, ખાખમાં ખપી જવાનું. યાર કઈ સમજાતું નથી કે શું કરવું, શું ડિસિઝન જ લઈ શકાતું નથી કે મારે શું કરવું. આમનમ 10-12 પૂરું થઈ જાય છે, તો મારી જિંદગીનો ઘણો બધો કિંમતી સમય તો બસ આમ તેમ ડિસિઝન લેવામાં અને તેને ફેસ થતા જોવામાં જ જતો રહે છે. ડિસિઝનને ફેસ કરીએ એટલે ફેઇલ જ થાય. સારું, એ તો એમાં સફળતા મળતી જ નહીં, તો કરવું શું? કઈ વિચારવાનું, નહીં વિચારવાનું, વણ વિચારી ઉર્ધાડ્યું પડી જવાનું. યસ, આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ વોટ આઈ ડુ નાઉ. હવે મારે શું કરવું સમજાતું જ નથી. હાઉ આઈ કેન અચીવ માય ઓલ ગોલ્સ. મારે મારી જિંદગીના તમામ ગોલ્સ કેવી રીતે અચીવ કરવા, શું પ્લાનિંગ કરવું, મારા સ્વપ્ન પૂરા થશે કે નહીં થાય, આમ અધવચ્ચે દમ તોડીને પડી રહેશે. દરેક વ્યક્તિ પાસે ઘણી બધી શક્તિઓ હોય છે મિત્રો. દરેકના સ્વપ્ન અલગ અલગ હોય, બધા એક સરખા સ્વપ્ન ન જોવાના હોય. યાર બધા એમ કે મારો પેલો નંબર આવે, આઈ એમ ફર્સ્ટ, ના કોક તો વિચારો છેલ્લો નંબર આવે. હા આવે. દરેકની કેપેસિટી, દરેકની તાકાત અલગ અલગ હોય, દરેકના સ્વપ્ન અલગ અલગ હોવા જોઈએ, તો એ સ્વપ્ન સાકાર થાય. બીજા જે સ્વપ્ન જોવે એ જ સ્વપ્ન આપણે સાકાર કરવા, એવું જરૂરી નથી. બસ માત્ર જરૂર છે આ સુષુપ્ત શક્તિઓને ઓળખવામાં આવે અને ભીતરથી મજબૂત બનાવવાની, મનને મજબૂત બનાવવાનું. યાર નબળા મનના માણસો આ દુનિયામાં નથી ટકી શકતા. તમારું મન મજબૂત હોય તો ઘણું બધું કરી શકીએ. તમે ઘણું બધું કરી શકો છો, પણ તમારી ચંચળ વૃત્તિ, જો મેઇન પ્રશ્ન ભાઈ, ચંચળ વૃત્તિ. 5 મિનિટ આપણે શાંતિથી બેસી શકતા નથી. હા અત્યારે ઘણા બધા વિડીયો જો અહીં સુધી સાંભળીને બંધ કરી દીધો, પૂરું તો કોઈ સાંભળી શકતા જ નથી. તો તમારી ચંચળ વૃત્તિ તમને લાંબો સમય સુધી કોઈ પ્રવૃત્તિમાં રસ પડવા દેવાની નથી અને પડવા દેતી પણ નથી. તો હવે શું કરવું, એના ઉપાય? જો તમને વાંચવામાં મન ન લાગતું હોય તો શું કરવું મિત્રો, એના થોડા ઘણા ઉપાય છે. કે મન એટલું મજબૂત બનાવી દો કે આજુબાજુ અહીંયા તહીંયા નીકળવાનું, ભટકવાનું બંધ કરી દે. મન મજબૂત બનાવો. મન એમ કે ચાલ ને ઓલું જોઈ લો, આમ કરી લો, તેમ કરી લો, વાં જવું છે, નહીં. બધું સાઈડમાં મનને મજબૂત બનાવો. વાંચવાનું એટલે વાંચવાનું, બીજું કઈ નહીં. મન મજબૂત હોવું જોઈએ. હા મને ખબર છે કે વિદ્યાર્થીનો પ્રશ્ન એ જ છે કે આવું થતું નથી સાહેબ, મન તો અમે ઘણું મનાવીએ છીએ પણ ચાલું માનતું જ નથી. તો મનને મનાવવું કેમ, એના કોઈ ઉપાય જ નથી. તો જ્યારે આપણે વાંચવા બેસીએ ત્યારે અમુક પ્રશ્નો ઉપસ્થિત થતા હોય, જેવા કે
જ્યારે તમે વાંચતા હો ત્યારે બાજુમાં એક ડાયરી કે નોટબુક રાખવાની, વાંચી છી બાજુમાં એક ડાયરી કે નોટબુક રાખો, અને જે પ્રશ્ન તમે વાંચો છો તેમાં જ્યારે એવું લાગે કે થાક લાગ્યો, કંટાળો લાગે છે, આળસ આવવાનું શરૂ થાય છે, ત્યારે શું કરવાનું? તો કે જે પ્રશ્ન તમે વાંચ્યો છે ને એને ટૂંકમાં મેઇન મેઇન ટોપિકને ડાયરીમાં લખતા જાઓ. એટલે શું થયું, પરિસ્થિતિ ચેન્જ થઈ ગઈ, વાંચવામાંથી લખવામાં આવી ગયા. એટલે વાંચવામાં જે કંટાળો આવ્યો તો એ દૂર થઈ ગયો અને લખવાની શરૂઆત થઈ. તો આવું પણ તમે કરી શકો છો. પછી શું કરવાનું, પછી થશે એવું કે લખવામાં કંટાળો આવશે, હા આ મને મને ખબર છે શાંતિભાઈ, મને ખબર છે, આપણે વિદ્યાર્થી છીએ, બધી જગ્યાએ કંટાળો જ આવે સિવાય એક. હા તો ફરીથી વાંચવામાં તમને કંટાળો આવશે. તો ઘણા શું કરતા હોય, બેઠા બેઠા વાંચતા હોય, ચોપડી બાજુમાં રાખે બેઠા બેઠા વાંચે છે, સાહેબ ઘણા મનમાં વાંચતા હોય બોલ્યા વગર. તો એમાં પણ એવું ચેન્જીસ કરી શકીએ, જો શક્ય હોય તો. તમે બેઠા બેઠા વાંચો છો, કંટાળો આવે છે, ઉભા થાવ, થોડું ઘણું ડિસ્ટન્સ હોય તો વોકિંગ કરતા કરતા વાંચો. સાહેબ ઘણા બધા વ્યક્તિઓ ના પાડશે, પણ આ કંટાળો દૂર કરવાના ઉપાયો છે મિત્રો. તમે ચાલતા ચાલતા વાંચશો ને એટલે શું થશે કે તમારા મગજને એક સાથે કંટાળો આવવાનું બંધ થશે, જગ્યા સતત બદલતી રહેશે. એટલા માટે ઘણા બધા મનમાં વાંચતા હોય તો મનમાં ને મનમાં વાંચે ને એટલે જનરલી એવું થતું હોય કે મનમાં ઘણા બધા વિચારો આવતા હોય. તો એવું પણ થઈ શકે કે ધીમા અવાજે, કોઈને ડિસ્ટર્બ ના થાય, કોઈને નડીએ નહીં, એ રીતે ઘરમાં આપણે ધીમા અવાજે પણ વાંચી શકીએ, જેથી કરીને શું થાય, સાઉન્ડ સિસ્ટમ ક્લિયર હોય તો આપણને બીજા વિચારો આવવાનું થોડુંક ઓછું થાય અથવા તો બંધ થઈ શકે. તો આ રીતે આપણે વાંચવામાં પણ પ્રયત્ન કરી શકીએ છીએ. હવે ખાસ કરીને આપણે વાત કરીએ છીએ પ્રેક્ટિકલ વિષય, તો એમાં દસમા ધોરણમાં ગણિત આવે, અગિયાર બાર હોય તો આંકડા શાસ્ત્ર આવે, અને નાના મૂળ તત્વો આવે, આ પ્રેક્ટિકલ વિષય છે. તો સૌથી પહેલા તો સ્માર્ટ વર્ક કરી લેવાનું. આપણે સ્માર્ટ વર્ક એટલે શું, તો કે દરેક ચેપ્ટરના સૂત્રો લખીને પાકા કરી લેવાના મિત્રો. પછી એની રીત પાકી કરવાની, રીત યાદ રાખવાની કે આવો પ્રશ્ન પૂછાય તો આ રીત જ આવશે. રીતની પછી શું કરવાનું, તો કે દરેક રીતના એક એક બબે દાખલા ગણવાના અને બાકીના બધા દાખલા એની સાથે કમ્પેર કરીને સોલ્વ કરવાના, જોતું જવાનું. જો તમે બધા દાખલા ગણવા બેસો તો સર એક દિવસમાં શક્ય નથી કે રિપીટ કરી શકાય. જોકે એ બધા જ આગ્રહ રાખતા હોય કે પ્રેક્ટિકલ વિષય ગણીને કરવો, પણ ઓછા સમયમાં જો કરવું હોય તો સ્માર્ટ વર્ક જ કરવું પડે આપણે. અને આમાં તો તમે બધા સ્માર્ટ છો જ, પાંચ કીધા હોય તો બે કરીએ, બે કીધા હોય તો ત્રણ કરીએ. પછી શું થાય, આવું તમે છે ને એક વીક ચાલુ રાખો આ પ્રવૃત્તિઓ. વાંચવાનું કેવી રીતે, તો કે મેઇન મેઇન શબ્દો છે એને નોંધ કરતા જવાના, ડાયરી રાખવાની, પછી કંટાળો આવે તો એ ડાયરીમાંથી વાંચવું, ચાલતા ચાલતા વાંચવું, બહુ કંટાળો આવે તો થોડું થોડું અવાજ આવે એ રીતે વાંચવું. આવી રીતે તમે વાંચવાની શુભ શરૂઆત કરશો તો કદાચ એકાદ વીક એવું લાગશે થોડોક કંટાળો આવશે, પણ જો એક હેબિટ પડી જશે, ટેવ પડી જશે, તો તમે આ પ્રવૃત્તિમાંથી બહાર નીકળી શકશો. અને બીજું મિત્રો, તમારી પાસે એવા શબ્દો હોવા જોઈએ, એવી પંક્તિઓ હોવી જોઈએ, એવા ગીત હોવા જોઈએ કે જે તમને કંટાળો આવે ત્યારે વાંચવાથી, સાંભળવાથી, બોલવાથી પોતાની જાતને મોટિવેશન મળે. સાહેબ આ વસ્તુ ક્યાંય વેચાતી લેવા જ જવાની, માત્ર ને માત્ર તમારી અંદરથી બહાર કાઢવાની છે. કારણ કે આ બધું જાતે કરીએ તો જ થાય, બીજા કોઈ જ આપી શકતા નથી. હા, રાધે રાધે.